બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દહેગામ નગરપાલિકામાં 2.5 વર્ષ પૂર્ણ થતા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન અને શાસક પક્ષના નેતાની વરણી કરવામાં આવી। ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકામાં 18મી તારીખે નગરપાલિકાના 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થતા નગરપાલિકા હોલમાં ચૂંટણી યોજવામાં આવી હતી। તેમાં નગરપાલિકાના પ્રમુખ તરીકે વૈશાલીબેન ભરતભાઈ સોલંકી અને ઉપપ્રમુખ તરીકે રાજીવભાઈ વિશ્રામભાઈ પટેલ, કારોબારી ચેરમેન તરીકે રિપલભાઈ મહેશભાઈ શાહ અને શાસક પક્ષના નેતા તરીકે સોનલબેન જયેશભાઈ આહિરની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે અને નગરપાલિકાના છેલ્લા 2 ટર્મથી ચૂંટાયા હતા શશિકાંત ગોવિંદભાઈ અમીન કોર્પોરેટરની કામગીરી ખૂબ જ પ્રશંસનીય જોવા મળી છે। તેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણે સૌને ફૂલહાર પહેરાવી સન્માનિત કરીને અભિનંદન પાઠવ્યા હતા અને નગરપાલિકાના તમામ કોર્પોરેટર તેમજ શહેરના આગેવાનોને વિરોધ પક્ષ પણ તેમને સન્માનિત કર્યા અને શહેરી જનતાને ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા। આમ નગરપાલિકામાં 2.5 વર્ષના શાસન પછી હવે નવી બોડી આવતા નગરપાલિકાના પ્રમુખની ચેમ્બર બદલાઈ, ઉપપ્રમુખની ચેમ્બર નવી આપવામાં આવી અને નગરપાલિકાની ચોખ્ખાઈ વધી જવા પામી। આમ દહેગામ નગરપાલિકામાં પ્રમુખ એકદમ નાની વયના અને ખુદ એડવોકેટ હોવાથી ખૂબ જ હોશિયાર મળતા નગરપાલિકાનું પણ ગૌરવ વધી જવા પામ્યું છે। અગરસિંહ ચૌહાણ જે